केम छो मित्रों, कल्पनाना किचन में आपनु स्वागत छे। आज आपणे बनावीशुं बेकरी जेवी एकदम सॉफ्ट अने स्पॉन्जी ब्रेड। ब्रेड आपणे मार्केट थी तो लावता होय छे, परंतु घरे बनावता नथी होता। परंतु तमे मारी आ रेसिपी थी एकदम सॉफ्ट अने स्पॉन्जी अने मार्केट करता पण सरस ब्रेड घरे बनावी शकशो। तो चालो बनावी लईए ब्रेड। व्हाइट ब्रेड बनावा माटे सौथी पहला आपणे ईस्ट ने प्रूफ करी लेवानुं छे। तो एना माटे मैं बे नानी चमची ड्राई ईस्ट लीधुं छे, तमे कोई पण कंपनीनुं ईस्ट लई शको छो। त्यारबाद एमां एक मोटी चमची खांड नाखो अने आपणे हूफाळुं पाणी लेवानुं छे। तमे આંગળી નાખો અને દજાય નહીં, એટલું ગરમ પાણી હોવું જોઈએ તમારું। લગભગ 1/4 કપ જેટલું પાણી નાખો અને મિક્સ કરીને ઢાંકીને આપણે એને 10 મિનિટ માટે મૂકી દઈશું। કોઈપણ બેકરીની આઇટમ જેમ કે બ્રેડ અને પાઉ માટે ઈસ્ટનું પ્રૂફ થવું ખૂબ જ જરૂરી છે। જુઓ મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે, એકદમ બબલ્સ આવી ગયા છે। આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને એક મોટો બાઉલ લઈ લઈશું। એમાં હું 2 કપ મેંદો લીધો છે મેં। આ મેઝરમેન્ટ પ્રમાણે આપણે 2 કપ મેંદો લેવાનો છે અને મેંદાને ચાળીને લેવાનો છે અને 2 મોટી ચમચી મિલ્ક પાવડર લેવાનો છે। તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે દૂધનો ઉપયોગ કરી શકો છો પાણીની જગ્યા પર। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 મોટી ચમચી તેલ અથવા બટર નાખીશું। મેં અહીં ઓલિવ ઓઇલ લીધું છે। બધું હાથથી સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણું પ્રૂફ થયેલું ઈસ્ટનું મિશ્રણ નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું। ઈસ્ટ બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું હૂંફાળું પાણી નાખતા જઈશું અને લોટને બાંધી લઈશું। લોટ આપણે રોટલી કરતાં પણ ઢીલો બાંધવાનો છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો। કારણ કે કઠણ લોટ હશે તો તમારી બ્રેડમાં સ્પોન્જ બરાબર નહીં આવે। જુઓ, મેં અહીં લોટ બાંધી દીધો છે। હવે લોટને આપણે મસળવા માટે એક અહીં મેં સિલિકોનની શીટ લઈ લીધી છે અને લોટને હું એના પર લઈ લઈશ અને લોટને લગભગ આ રીતે હથેળીથી મસળવાનો છે। લગભગ 5-6 મિનિટ સુધી તમારે એને આ રીતે મસળતો રહેવાનો છે, જ્યાં સુધી એ એકદમ સોફ્ટ ના થઈ જાય। આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે। તમે જેટલો લોટને મસળશો તમારી બ્રેડ એટલી સોફ્ટ અને સ્પંજી બનશે। માટે લોટને સરસ મસળીને એકદમ સોફ્ટ કરી લેવાનો છે। પહેલાં લોટ તમારા હાથમાં ચોંટશે, પણ જેમ જેમ મસળતા જશો લોટ નહીં ચોંટે। જુઓ, આપણો લોટ સરસ મસળાઈ ગયો છે। એનો એક બોલ બનાવી લો। તમે જોઈ શકો છો આપણો લોટ સરસ લીસ્સો અને એકદમ સોફ્ટ થઈ ગયો છે। એક બાઉલ લઈ લો અને એમાં થોડું તેલ નાખીને એને સરસ ગ્રીસ કરી લો અને આપણે બાંધેલો લોટ એમાં મૂકો અને લોટને પણ થોડો તેલવાળો હાથ લગાવીને ઢાંકીને આપણે 45 મિનિટ અથવા તો 1 કલાક માટે રાખી દઈશું। આપણો લોટ પ્રૂફ થાય છે ત્યાં સુધી આપણે બ્રેડના ટીનને ગ્રીસ કરી લઈએ। મેં અહીં લોફ ટીન લઈ લીધું છે અને એમાં થોડું તેલ નાખીને બ્રશની મદદથી આખા ટીન પર સરસ ગ્રીસ કરીને એને સાઈડમાં રાખી દઈશું। જુઓ મિત્રો, આપણા લોટ 45 મિનિટ થઈ ગઈ છે અને સરસ પ્રૂફ થઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ ડબલ થઈ ગયો છે ને, એકદમ જાડી જાડી લોટમાં આવી ગઈ છે। હવે એને બહુ મસળવાનો નથી, બસ એને આપણે સિલિકોન શીટ પર લઈ લઈશું અને એને રોલ બનાવી લઈશું। લંબગોળ રોલ બનાવવાનો છે આપણે સિલિન્ડર શેપમાં। થોડો હાથમાં તેલ લગાવો અને થોડુંક એને આ રીતે મસળી અને આપણે રોલ રેડી કરી લઈશું। જે સાઈઝનું આપણું બ્રેડનું ટીન છે એ સાઈઝનો આપણે રોલ બનાવી લઈશું અને એને ટીનમાં મૂકી અને સરસ પ્રેસ કરીને એને રાખી દઈશું ઢાંકીને ફરી 1/2 કલાક માટે, ડબલ પ્રૂફ થવા માટે। આ કરવું પણ ખૂબ જ જરૂરી છે, તમારી બ્રેડ ડબલ પ્રૂફ થશે ત્યારે જ સ્પોન્જી બનશે। જુઓ મિત્રો, આપણો લોટ ડબલ થઈ ગયો છે 1/2 કલાક પછી। હવે એને આપણે દૂધથી બ્રશ કરી લઈશું। આમ કરવાથી આપણા બ્રેડનો કલર ખૂબ જ સરસ આવે છે અને પ્રીહીટ ઓવનમાં 170 ડિગ્રી પર 18-20 મિનિટ માટે બેક કરવા માટે ઓવનમાં રાખી દઈશું।
જુઓ મિત્રો, 18 મિનિટ પછી મેં બ્રેડને કાઢી લીધી છે અને આપણી બ્રેડ સરસ બેક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. એને બ્રશથી બટરથી આપણે ગ્રીસ કરી લઈશું. આ કરવાથી એનું ઉપરનું પડ એકદમ સોફ્ટ થઈ જશે. એને ઢાંકીને આપણે 1 કલાક માટે ઠંડી થવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો બ્રશ કર્યા પછી એમાં એકદમ શાઇનિંગ આવી ગયું છે. આપણે હવે એને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું. 1 કલાક પછી આપણી બ્રેડ ઠંડી થઈ ગઈ છે. એને આપણે અનમોલ્ડ કરી લઈશું. ચપ્પુથી એની કોર્નરને કટ કરી લો અને જુઓ, એકદમ બજાર કરતાં પણ સરસ અને એકદમ સોફ્ટ બ્રેડ બની છે. હું તમને બતાવું છું, જુઓ. પ્રેસ કરવાથી એ ફરી એની પોઝિશનમાં આવી જાય છે. જુઓ, એકદમ સોફ્ટ બની છે, માર્કેટ કરતાં પણ સરસ બની છે. હવે એને આપણે બ્રેડ કટરથી કટ કરી લઈશું. તમારી પાસે બ્રેડ કટર ના હોય તો તમે ચપ્પુથી પણ એના કટ કરી શકો છો. જુઓ મિત્રો, આપણે હવે એને કટ કરી લઈશું. તમને જે સાઇઝના કટ જોઈએ તમે એ સાઇઝના કટ કરી શકો છો. કાપવામાં એકદમ સોફ્ટ છે અને કટરથી એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. ચપ્પુથી થોડું કાપવામાં ઇઝી નથી પડતું, પણ કટરથી એના ટુકડા એકદમ પરફેક્ટ માર્કેટ જેવા બને છે. તમે જોઈ શકો છો, છે ને એકદમ જાળીદાર અને સ્પોન્જી. તો મિત્રો, બની છે ને માર્કેટ કરતાં પણ સરસ વ્હાઇટ બ્રેડ. હવે તો ઘરે બનાવવી સરળ છે ને, તો મારી રેસીપીથી ચોક્કસથી આ બ્રેડ ઘરે બનાવજો. આ બ્રેડ પર તમે બટર, જેમ અથવા એના સેન્ડવિચ પણ બનાવી શકો છો અને ઘરમાં બનાવીને ખાવાની કંઈ વાત જ અલગ હોય છે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.